पांच छेद में त्रण अने माइनस त्रण छेद में आठ। तो आनी वच्चे नी आपणे पांच समय संख्याओ आपणे शोधवानी छे। तो समय संख्या शोधवा माटे आपणे जे पण बे संख्याओ आपेली छे ए बन्ने संख्याओनो छेद आपणे सरखो करीशुं अने एनी वच्चे आपणे पांच संख्याओ आपणे लखवानी छे। तो दाखला तरीके माइनस पांच छेद में त्रण आपेलुं छे एने हुं सपोज के आठ वडे गुणाकार करूं, केटला वडे? आठ वडे। तो शुं थशे? आठ पंचा चालीस, आठ तरी चौबीस। चलो ए रीते माइनस त्रण छेद में आठ छे, बराबर छे? तो एने आपणे त्रण वडे गुणाकार करीए तो छेद में चौबीस आई जाय। आपणे बन्नेनो छेद सरखो करवानो छे। तो त्रण गुणे आठ एटले केटला थशे? चौबीस। आठ गुणिया त्रण एटले केटला थशे? चौबीस। हवे आ बन्ने वच्चेनी आपणे पांच समय संख्याओ लखवानी छे। तो लखीशुं के मांगेल समय संख्याओ आनी वच्चेनी आपणे लखवानी छे, बराबर? तो आपणे माइनस चौबीस पछी चालू करीए तो माइनस पच्चीस छेद में चौबीस, माइनस छवीस छेद में चौबीस, माइनस सत्यावीस छेद में चौबीस, माइनस अठ्यावीस छेद में चौबीस, माइनस ओगणतीस छेद में चौबीस। खबर पड़ी गई बधाने? स्क्रीनशॉट लई लो तो बधा। चलो बधाए स्क्रीनशॉट लई लीधो। माइनस पांच छेद में त्रण तो आपणे ने त्रण अने सात छे, बन्ने अविभाज्य संख्याओ छे, एटले बन्नेनो गुणाकार करो एटले एकवीस थाय, बराबर? तो एकवीस आपणे लावाना छे। तो त्रण ने सात वडे गुणाकार करीशुं अने ऊपर पण सात, जे संख्या वडे तमे नीचे गुणाकार करो ए ज संख्या वडे ऊपर गुणाकार करवानो छे। तो सात पंचा पांत्रीस, सात गुणे त्रण एटले एकवीस। बीजुं छे माइनस आठ छेद में सात, तो माइनस आठ छेद में सात एने आपणे त्रण वडे गुणाकार करीए, बन्नेनो छेद सरखो करवानो, आठ तारी चौबीस अने सात तारी एकवीस, बराबर? हवे आ बन्नेनी वच्चेनी पांच समय संख्याओ माटे मांगेल समय संख्याओ आना વચ્ચેની પાંચ લખવાની છે, એટલે ચોવીસ પછી આપણે ચાલુ કરીએ તો પચીસ છેદમાં એકવીસ, છવ્વીસ છેદમાં એકવીસ, સત્યાવીસ છેદમાં એકવીસ, અઠ્યાવીસ છેદમાં એકવીસ અને ઓગણત્રીસ છેદમાં એકવીસ છે। ચલો સ્ક્રીનશોટ લઈ લો। તો અહીંયા આપણે એક કરીશું, માઇનસ એક છેદમાં ત્રણ, માઇનસ બે છેદમાં છ। તો અહીંયા દાખલા તરીકે હું બે વડે ગુણાકાર કરું પહેલા, તો ત્રણ ગુ છ એટલે માઇનસ બે અપોન છ થશે। તો સેમ ટુ સેમ સંખ્યા આવે છે બંને વચ્ચે, તો આપણને બંને વચ્ચેની સંખ્યાઓ મળશે નહીં। તો શું કરીશું આપણે? શું કરીશું? તમે જો આ બંને સંખ્યાઓ કેવી થાય છે? સરખી। તો માઇનસ એક છેદમાં ત્રણ અને માઇનસ બે છેદમાં છ બંને વચ્ચે પાંચ શૂન્ય સંખ્યાઓ શક્ય નથી, કારણ કે બંને એકની એક સંખ્યાઓ છે। દાખલા તરીકે હું તમને એમ કહું છું, હું દસ ભાગ પાડું તો માઇનસ એક છેદમાં બે, માઇનસ એક છેદમાં ત્રણ, માઇનસ એક છેદમાં ચાર, માઇનસ એક છેદમાં પાંચ, બરોબર? માઇનસ એક છેદમાં છ। એમાં પહેલો આપણે જોઈએ માઇનસ એક છેદમાં ત્રણ, માઇનસ બે છેદમાં છ, માઇનસ ત્રણ છેદમાં નવ, માઇનસ ચાર છેદમાં બાર। ચલો આના પછી શું આવશે? કોણ કહેશે આના પછી શું આવશે? જો ત્રણ ગુ છ, ત્રણ તારી નવ,
त्रण चार बार पची शू आवे त्रण पंचा पंदर पची शू आवशे त्रण छ अठार पची शू आवशे त्रण सित्ता एकवीस बराबर त्रण इठा चौबीस बराबर पेटर्न हो पेटर्न अंदर खास ध्यान रखो कोई एक संख्या वे गुणाकार करेलो हो अथवा कोई संख्या वे भागाकार करेलो हो कहीं सके चलो बीजू जो त्रण छेद चार छेद आठ नौ छेद बार बार छेद सोल चलो आना पी शू आन कहसे आना पी कई संख्या आ હવે અહીંયા ઉપર નીચે બે પેટર્ન છે જો 3 નું 6 3 તારીખ 9 3 4 12 તો એના પછી શું આવે 3 5 15 3 6 18 3 7 21 3 8 24 નીચે પણ બીજી પેટર્ન છે જો 4 નું 8 4 તારીખ 12 ચોક ચોક 16 4 5 20 4 6 24 4 7 28 4 8 32 બરાબર છે તો અહીંયા આ રીતે પેટર્ન આવશે જો ત્રીજું જોઈએ માઈનસ 2 છેદમાં 3 2 છેદમાં માઈનસ 3 4 છેદમાં માઈનસ 6 6 છેદમાં માઈનસ 9 ચલો આગળ પેટર્ન શું આવશે કોણ કહેશે શું પેટર્ન આવશે આગળ અહીંયા થોડી કે આલો કોઈ ભૂલ કરી છે આની વચ્ચે 0 પણ આવે બરોબર તો અહીંયા એ લોકોની ભૂલ છે આપણે થોડી સુધારી દઈએ વચ્ચે 0 લખી દે બરોબર કે માઇનસ 2 માં 2 ઉમેરીશું તો 0 આવશે 0 વત્તા 2 2 વત્તા 2 2 વત્તા 2 એટલે અહીંયા શું આવશે 8 10 12 14 ચલો નીચે શું આવશે જો પહેલું પ્લસ 3 છે પછી માઇનસ 3 છે પછી માઇનસ 6 છે પછી માઇનસ 9 છે તો 3 3 નો ઘટાડો થતો જાય છે બરાબર છે તો અહીંયા શું આવશે 9 ને 3 12 12 ને 3 15 15 ને 3 18 18 ને 3 21 ચલો સ્ક્રીનશોટ લઈ લો તો બધા તો આપણે અહીંયા સીધો સરવાળો કરીશું તો આપણે છેદ અહીંયા મૂકી દઈશું 7 ઉપર લખીશું માઇનસ 13 8 હવે આપણે શીખી ગયા છીએ કે જો બે સમાન દિશાની હોય તો સરવાળો કરવાનો જો બે વિરુદ્ધ દિશાની હોય તો બાદબાકી કરવાની અને જવાબ આગળ હંમેશા મોટી સંખ્યાની નિશાની મૂકવાની છે તો અહીંયા આપણે જોઈએ તો બે વિરુદ્ધ દિશાની છે તો 13 માંથી 8 જશે એટલે કેટલા રહેશે 5 પણ મોટી સંખ્યાની નિશાની કઈ છે માઇનસ ભાગ્યા 7 બહુ સહેલા દાખલા છે ચલો સેકન્ડ 18 છેદમાં 5 વત્તા માઇનસ 8 છેદમાં 5 તો અહીંયા આપણે પહેલા સિમ્પલ ફોર્મમાં ફેરવી દઈએ બે નિશાની નો ગુણાકાર કરી દઈએ પ્લસ માઇનસ માઇનસ 8 છેદમાં 5 બંનેનો લસાઅ સરખો જ છે એટલે છેદમાં લખીશું 5 ઉપર થશે 18 માઇનસ 8 18 માંથી 8 જશે એટલે કેટલા રહેશે 10 10 ભાગ્યા 5 ચલો હું 5 એ ભાગ ચાલશે આપણે ભાગ ચલાવીએ તો શું થશે અહીંયા 5 એક 5 5 2 10 તો આપણો જવાબ કેટલો થશે 2 છેદમાં 1 પણ 2 છેદમાં 1 લખવો જરૂરી નથી બરાબર તમે અહીંયા 2 છેદમાં 1 લખો એકલા 2 લખો બંને સરખા જ છે ચલો 3 માઇનસ 3 છેદમાં 7 વત્તા 2 છેદમાં 3 હવે અહીંયા આપણો લસા સરખો નથી એટલે કે બંનેનો છેદ સરખો નથી તો આપણે પહેલા બંનેનો છેદ સરખો કરવો પડશે જો અહીંયા બે પદ્ધતિઓ છે કાં તો એનો લસા લઈને બંનેનો છેદ સરખો કરો અથવા ક્રોસ ગુણાકાર કરો ક્રોસ ગુણાકાર આપણે કેવી રીતે કરીશું ખાસ ધ્યાન કે 3 જે છે એનો 3 સાથે ગુણાકાર કરો 7 છે એનો 2 સાથે ગુણાકાર કરો અને આ બંનેનો એકબીજા સાથે ગુણાકાર કરો આ રીતે આપણે ક્રોસ ગુણાકાર કરીને પણ જવાબ લાવી શકીએ
चलो हवे क्रॉस गुणाकार आपणे करीए तो 3 નો 3 સાથે ગુણાકાર એટલે -9 7 નો 2 સાથે ગુણાકાર એટલે 14 અને છેદમાં 7 ગુણ્યા 3 એટલે કેટલા થશે 21 1 પ્લસ 1 માઈનસ છે એટલે બાદબાકી થશે 14 માંથી 9 થશે એટલે 5 પણ મોટી સંખ્યા કે નિશાની પ્લસ છે એટલે 5 જ રહેશે ભાગ્યા 21 ચલો સ્ક્રીનશોટ લઈ લો અહીંયા પણ આપણે ક્રોસ ગુણાકાર કરીશું તો 11 નો 6 સાથે ગુણાકાર એટલે 66 5 નો 3 સાથે ગુણાકાર એટલે 15 અને છેદમાં પાછો બંનેનો ગુણાકાર એટલે 11 ગુણ્યા 5 એટલે 55 ચલો 66 પણ 1 પ્લસ 1 માઈનસ એટલે બાદબાકી થશે 6 માંથી 5 થશે તો 1 6 માંથી 1 થશે તો 5 મોટી સંખ્યા એટલે નિશાની કઈ છે માઈનસ ભાગ્યા 55 બરોબર છે ચલો છેલ્લો જોઈએ 5મો માઈનસ 4 છેદમાં 9 વત્તા 2 છેદમાં 3 ચલો અહીંયા આપણે લસાઅ વાળી પદ્ધતિ કરી તો 9 અને 3 નો લસાઅ કેટલો થાય 9 થાય તો તમારે શું કરવાનું બંનેનો છેદ સરખો લાવવા માટે અહીંયા 9 છે તો આપણે અહીંયા 9 લાવવો હોય તો બંનેને કેટલા વડે ગુણાકાર કરવો પડે ઉપર નીચે 3 વડે તો અહીં શું થશે માઈનસ 4 છેદમાં 9 વત્તા 3 દુ 6 3 તારી 9 તો અહીંયા લસાઅ સરખો થઈ ગયો 9 તો ઉપર શું થશે માઈનસ 4 વત્તા 6 1 પ્લસ 1 માઈનસ એટલે બાદબાકી થશે 6 માંથી 4 થશે એટલે 2 રહેશે મોટી સંખ્યા આગળ પ્લસ ની નિશાની છે કોઈ પણ સંખ્યા આગળ કંઈ ના લખો એટલે પ્લસ જ ગણાય હવે કોઈ એમ કહે સર આ દાખલો ક્રોસ ગુણાકારની રીતે કરું તો જો આ દાખલાને આપણે બીજી મેથડ વાપરીએ ચલો ક્રોસ ગુણાકાર કરીએ તો 3 નો 4 સાથે ગુણાકાર એટલે 12 9 નો 2 સાથે ગુણાકાર એટલે 18 અને 9 ગુણ્યા 3 એટલે 27 18 માંથી 12 થશે એટલે 6 ભાગ્યા 27 તો અહીંયા આપણે કહે 3 2 6 અને 3 2 27 3 3 ઉડાડી દઈએ તો જવાબ કેટલો થશે 2 છેદમાં 9 તો એનો મતલબ એ જ કે આપણે ગણિતની અંદર રીત કોઈ પણ વાપરીશું આપણા જવાબની અંદર કોઈ ફેરફાર થશે નહીં તો આપણે અહીંયા ક્રોસ ગુણાકારની રીત છે એ પણ આપણે કરી શકીએ અથવા લસાઅ વાળી રીત પણ કરી શકીએ સ્ક્રીનશોટ લઈ લો તો ધન આ જોડે 5 છે એનો સરવાળો હું -5 સાથે કરું એનો મતલબ એ થયો કે 5 -5 તો જવાબ શું થશે 0 તો અહીંયા 5 નો વિરોધી ઘટક 5 નો વિરોધી ઘટક કયો થશે -5 અથવા આપણે એમ પણ લખી શકીએ કે -5 નો વિરોધી ઘટક શું થાય 5 તો વિરોધી ઘટકમાં કંઈ કરવાનું નથી જો પ્લસ હોય તો માઇનસ કરી દઈશું અને માઇનસ હોય તો પ્લસ કરીશું ચલો હવે આપણે એની બાદબાકી લઈએ ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો ઉધર સ્ક્રીનશોટ લઈ લો પેજ નંબર 53 પેજ નંબર 53 પ્રશ્ન 1 પ્રશ્ન 1 બે પૂર્ણાંક 1/3 વત્તા -1/3 તો અહીંયા આપણે બાદબાકી કરવાની છે તો પહેલા મિશ્ર અપૂર્ણાંક સંખ્યા જે છે એને આપણે સાદી અપૂર્ણાંક સંખ્યામાં ફેરવીશું તો આપણે શીખી ગયા છીએ 3 ગુણ્યા 2 એટલે 6 6 વત્તા 1 એટલે 7 ભાગ્યા 3 પ્લસ માઇનસ માઇનસ એટલે 1 ભાગ્યા 3 અહીંયા બંનેનો લસાઅ સરખો જ છે એટલે અહીંયા 3 મૂકીશું ઉપર થશે 7 માઇનસ 1 7 માઇનસ 1 એટલે કેટલા થશે 6 ભાગ્યા 3 છેદ ઉડાડીએ તો 3 એકા 3 3 2 6 તો આપણો જવાબ શું થશે ચલો સેકન્ડ વિધિ
एक पूर्णांक बे छेदमां त्रण माइनस बे पूर्णांक चार छेदमां पांच। फरीथी मिश्र पूर्णांक संख्या ने सादी अपूर्णांक संख्यामां फेरवीए, त्रण एका त्रण वत्ता बे एटले पांच भाग्या त्रण माइनस पांच गुणे बे एटले दस, दस वत्ता चार एटले चौद छेदमां पांच। हवे अहींया जुओ બંનેનો લસા એટલે કે છેદ સરખો નથી, તો બંનેનો આપણે છેદ સરખો કરવા માટે ક્રોસ ગુણાકાર કરીએ, 5 ગુણ્યા 5 એટલે 25, 14 ગુણ્યા 3 એટલે 42 ભાગ્યા આ બંનેનો ગુણાકાર 5 ગુણ્યા 3 એટલે 15, તો 5 માંથી 2 જશે એટલે 3, સોરી 2 માંથી 5 જશે નહીં એટલે 12 માંથી 5 જશે તો 7, 4 માંથી 1 જશે એટલે 3, 3 માંથી 2 જશે તો 1, 17 ભાગ્યા 15। પણ અહીં મોટી સંખ્યા આગળ કઈ નિશાની છે? માઈનસ। ચલો ત્રીજો જોઈએ, ચલો પાંચમો કરાવું છું, ત્રીજો અને ચોથો તમારી જાતે ગણજો। માઈનસ 3 છેદમાં 8 માઈનસ 7 છેદમાં 11, તો અહીંયા અહીંયા આપણે જોઈએ ફરીથી ક્રોસ ગુણાકાર 11 ગુણ્યા 3 એટલે 33, 8 ગુણ્યા 7 એટલે 8 ગુણ્યા 7 એટલે 56, છેદમાં 11 ગુણ્યા 8 એટલે 88। જ્યારે પણ બાદબાકી કરવાની હોય ત્યારે આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું, તો 56 માંથી 33 જાય એટલે 6 માંથી 3 જશે 3, 5 માંથી 3 જશે તો 2, પણ મોટી સંખ્યા એટલે નિશાની સોરી। હવે અહીંયા જો બંને નિશાની કેવી છે? સરખી છે, બંને નિશાની સરખી હોય તો સરવાળો થશે, તો આપણે એનો આપણે સરવાળો કરીએ, 6+3 એટલે 9 થશે, 5+3 એટલે 8 થશે, મોટી સંખ્યાની નિશાની કઈ થશે? માઈનસ ભાગ્યા 10। ચલો સ્ક્રીનશોટ લઈ લો, તો 10 કેટલા થશે? 10 અને 9 5 કેટલા થશે? 45, એક આ જવાબ છે, બરોબર છે। જો છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી દઈશું, તો અહીંયા આપણે જોઈએ તો 5 એકા 5 તો વધે કેટલા? તો 2 એકા 2 ભાગ્યા 9। ચલો સેકન્ડ જોઈએ, માઇનસ 2 છેદમાં 9 ગુણ્યા માઇનસ 5। હવે ગુણાકારમાં ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ થશે, શીખી ગયા છો તમે, 5 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 10 ભાગ્યા 9। અહીંયા નિશાની કઈ મૂકવાની? પ્લસ, કારણ કે ગુણાકારમાં માઇનસ માઇનસ આપણે શું લખીશું? પ્લસ। ચલો ત્રીજો જોઈએ, હા તો અહીંયા ભાગ ચલાવીએ આપણે, તો 2 ગુણ્યા 4 એટલે 8 થશે, તો ઉપર કેટલા વધ્યા? માઇનસ 3, નીચે 4 ગુણ્યા 7 એટલે કેટલા રહેશે? 28। ચોથો જોઈએ, માઇનસ 3 છેદમાં 5 ગુણ્યા 7 છેદમાં 11, તો 7 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 21 અને 11 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 55। ચલો છેલ્લો જોઈએ પાંચમો, હા બે આટલો પતી ગયો, ચલો 3 છેદમાં માઇનસ 13 ગુણ્યા 13 છેદમાં 3, તો અહીંયા આપણે ભાગ ચલાવીએ તો શું થશે? 13 એકા 13, બરોબર, બંનેનો ગુણાકાર કરો તો 3 એકા ઓકે હજી પણ ભાગ ચાલશે, અહીંયા પણ ભાગ ચાલશે 3 એકા 3, તો ઉપર શું વધ્યું? માઇનસ 1 ગુણ્યા 1, તો જવાબ શું થશે? માઇનસ 1। જો છેદમાં માઇનસ હોય તો પણ આપણે ઉપર લખી શકીએ છીએ। ચલો સ્ક્રીનશોટ લઈ લો તો બધા,